23,76,000 ની ઠગાઈની ગુનામાં ગોવાની મહિલા આરોપીને જામીનનો ઇનકાર. કથિત રૂપે લંડન રહેતા ફેસબુક ફ્રેન્ડે મોકલેલું ગિફ્ટ પાર્સલ દિલ્હી એરપોર્ટ પરથી છોડાવવાના નામે આર્મીમેન સાથે 23.74 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલી ગોવાની મહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ઘટના અંગે માધાપર ગોકુલધામમાં રહેતા મૂળ બરેલી યુપીના આર્મીમેન વિકાસસિંહ મોહનસિંહે 25/11/2020ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અલગ અલગ બેંક ખાતા ધારકો અને મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ આઈટી એક્ટ તેમજ વિશ્વાસઘાત ઠગાઈની ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. લંડન રહેતા કથિત ફેસબુક ફ્રેન્ડ ચાર્લ્સે ફરિયાદીને આગ્રહપૂર્વક ગોલ્ડ અને ડાયમંડની ગિફ્ટ મોકલાવી હતી. આ ગિફ્ટ સંદર્ભે આરોપીઓએ ડિલિવરી ચાર્જ, ઇન્સ્યોરન્સ, ગિફ્ટમાં રહેલા ડોલર ભારતીય ચલણમાં તબદીલ કરવાના વિવિધ બહાને ફરિયાદી પાસે ટુકડે ટુકડે 23.76 લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવડાવી ઠગાઈ કરી હતી. આ ગુનામાં ભુજ પોલીસે 10/2/2021ના ગોવાની સાયરા જોસ રોબર્ટ અલ્વારીસની ધરપકડ કરી હતી. સાયરા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ચાર્જશીટ દાખલ થયા બાદ સાયરાએ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી, જેનો સખત વિરોધ કરતા મદદની સરકારી વકીલ HB જાડેજાએ કોર્ટને જણાવ્યું હતું કે સૌથી વધુ 20,36,000 રૂપિયા સાયરાના બેંક ખાતામાં જમા થયા હતા. આરોપી મહિલા સામે નાગપુરમાં પણ 15/9/2020ના રોજ ઠગાઈ અને આઈટી એક્ટ તળે ગુનો દાખલ થયેલો છે. તે ત્યાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતી અને ભુજ પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી તેને અહીં લાવી ધરપકડ કરી હતી. ઠગાઈમાં ગયેલા નાણાંની રિકવરી બાકી છે. અન્ય સહ આરોપીઓની ધરપકડ બાકી છે. આરોપી ગોવાની રહીશ છે અને જામીન પર મુક્ત થયા બાદ ફરી આવો ગુનો આચરે તેવી શક્યતા છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ MM પટેલે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી સાયરાની જામીન અરજી ફગાવી દીધી છે.